नमस्कार, लाइव 24 न्यूज साथे हूँ छु कोमल। तो आज नवीकृतवार समाचार में बात करिए तो राजकोट शहर ना 27मा पोलिस कमिश्नर तरीके चार संभाळता राजू बारगव पोलिस ने खरडायेली छबी बाबते स्पष्ट बात करी हती कि हूँ कोई जादूगर नहीं कि छड़ी गुमावीने बधुं सरखुं करी शकुं। तो राजकोट शहर ना 27मा पोलिस कमिश्नर तरीके हथियारी एकमना वडा राजू बारगव ने निमणूक थया बाद आज शहर ना पोलिस कमिश्नर तरीके राजू बारगवे चार्ज संभाळी लीधो हतो। पत्रकारों साथेनी वातचीतमां तेमणे राजकोटनी स्थिति अने कायदो अने व्यवस्था जाळवा अंगेनी बाबतोनी चर्चा साथे भूतकाळमां राजकोट शहेरनी छबी बाबते स्पष्टतापूर्वक जणाव्युं हतुं के हुं कोई जादूगर नथी के छड़ी फेरवीने परिस्थिति सुधारी दईश। शहेरनी स्थितिने जाणीने पड़कारोनो उकेल लावा प्रयासो करवामां आवशे, तेमज शहेरना ट्राफिकना प्रश्नने प्राधान्य आपवामां आवशे। तो राजकोट शहेरनी जे स्थिति बाद जे उम्मीद थी तेमनी निमणूक करवामां आवी छे ते उम्मीदने पार पाडवा माटे कामगीरी करवामां आवशे अने राजकोटनी जनताने तेमने स्वच्छ अने पारदर्शक पोलीस तेमना माटे काम करे तेवी स्थितिनुं निर्माण थाय अने पड़कारो उकेल लावा माटे पोलीस काम करती रहेशे तेम जणाव्युं हतुं। तो पड़कारोनो राजकोट पोलीस उकेल लावशे तेमणे वधुमां जणाव्युं हतुं के कोईपण पोलीस अधिकारी माटेनी कामगीरीनी प्राथमिकता कायदो अने व्यवस्थानी स्थिति होय छे। સૌથી પ્રથમ તો આપ સૌના ખૂબ ખૂબ આભાર કે આપ લોગ આજે અહીંયા હાજર થયા છો અને અમારી જોઇનિંગને કવર કરી રહ્યા છો, આપનો બહુ બહુ આભાર। મારી નિમણૂક ક્યાં પોલીસ કમિશનર તરીકે થઈ છે એ બદલ સરકારના હું આભારી છું અને જે ઉમ્મીદથી મને આ મૂકવામાં આવેલા છે હું આ બધાને આશ્વાસન આપું છું અને આપને મારફતે પણ રાજકોટની તમામ જનતાને પણ આશ્વાસન આપવા માગું છું કે અમે એક સ્વચ્છ અને પારદર્શિકતા પોલીસિંગ કરીને બતાવીએ અને જે જે પડકારો આપે ઉલ્લેખ કરો છો એ પડકારોના કેવી રીતે એનો ઉકેલ લાવવાનું છે એ અમે બધા સાથે મળી આપને આપના સહયોગથી આપના સહકારથી રાજકોટની તમામ જનતા સાથે મળીને આપને આ ઉકેલો આ પડકારોના ઉકેલ લાવવાની કોશિશ કરીએ। આપણે જાણીએ છીએ કે આવતા 6 મહિનામાં ચૂંટણી પણ આવવાની છે, આ ચૂંટણીને મધ્યલક્ષી જે પણ આપણી કાયદો અને વ્યવસ્થા આવતા તહેવારો એના અંદર બધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉપરાંત ક્રાઇમની પરિસ્થિતિ ક્રાઇમ જે પણ આપનો ક્રાઇમ યાર મને આપ એટલું ટાઈમ તો આપજો કે મને થોડા ક્રાઇમની ક્રાઇમ અને જે રાજકોટની બીજી પરિસ્થિતિઓ છે એને સમજવામાં અને એને ક્યાં આપણે એના ક્યાં ઉકેલ લાવી શકાય એને સમજવા એના પ્લાન કરવામાં થોડા મને સમય લાગશે, પણ મને ઉમ્મીદ છે કે આ બધા કાયદો વ્યવસ્થા ક્રાઇમ પછી આપણો ટ્રાફિકનો જે એક દરેક વખતે એક મોટો પડકાર રહે છે અને ઘણા બધા સિટીનો જે પ્રમાણમાં ફેલાવા થયા છે, નવા નવા રોડો ફ્લાયઓવર બની રહ્યા છે એનાથી જે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે એના એક હું નહીં એ નહીં કહેતા કે તમામ સોલ્યુશન હું લાવી શકું, પણ જે પણ આપણે કોશિશ કરીએ કે જે પણ આપણે સોલ્યુશન મળી શકે લાવી શકાય એ બધી પ્રયત્નો અમારી તરફથી કરવામાં આવશે। સાથે આપ લોકોને પણ એ ખ્યાલ છે કે 29 તારીખે પોલીસ હેડક્વાર્ટરમાં આપનો નવા બાંધકામ જે થયા છે DCB ક્રાઇમ પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બીજા રહેઠાણના મકાનો એના ઉદ્ઘાટન થવાના છે, બપોરે 12 વાગે એ કાર્યક્રમ છે, એમાં શ્રી અરવિંદ રયાણી સાહેબ મુખ્ય અતિથિ છે અને હું આપ સૌને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપું છું। આપ લોગ આ કાર્યક્રમમાં ફોર્મલ ઇન્વિટેશન પોલીસ તરફથી મળશે, પણ આજે વ્યક્તિગત મારા આપ સૌને આમંત્રણ છે કે આપ લોગ આ કાર્યક્રમને કવર કરો અને 12:40 પર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ત્યાં વર્ચ્યુઅલી આપણે સાથે આ કાર્યક્રમમાં જોડાવશે અને આનો વિધિવત ઉદ્ઘાટન કરશે। હવે એટલો સમય મને આપો કે થોડા હું આને સમજી લઉં ક્યાં આમાં કેમ આ પરિસ્થિતિ સર્જાઈ હતી ને એને ક્યાં આપણે મેજર્સ લેવાનું છે, કેમકે એકદમ આવ્યા પછી હું આપને કહું કે હું કોઈ જાદુગરની તરીકેથી એના કોઈ ટોપીમાંથી કોઈ વસ્તુ કાઢીને આપી દઉં એ તો શક્ય નથી, પણ જે પણ આપને હું આશ્વાસન આપું છું કે જે પણ કરેક્ટિવ મેજર અમારે લેવાનું થાય છે અમે ચોક્કસ લઈએ। હિતેશ રાઠોડ સાથે લાઈવ 24 ન્યૂઝ રાજકોટ।